જેને કહેવાય છે અન્નદાતા. જેને કહેવાય છે જગતનો તાત. એ તાત આજે આપની સામે કરશે મનની વાત. તેને પડતી મુશ્કેલીઓની વાત. ન્યૂઝ 18 ગુજરાતી પહેલી વાર આપને બતાવવા જઈ રહ્યું છે એક ખેડૂતના મહેનતની કમાણીની કહાણી. એક ખેડૂતની કહાણી, મહેનતની કમાણી. ખેડૂત સાથે ન્યૂઝ 18 ગુજરાતી છે. મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો એક બાદ એક પહોંચી રહ્યા છે એપીએમસી. દિવસ રાત એક કરી મગફળી તો ઉગાડી, પરંતુ પરસેવો પાડ્યા બાદ છે એક જ ચિંતા, મગફળી ખરીદાશે કે પછી રિજેક્ટ થશે. મગફળીને પકવ્યા બાદ કલાકોના કલાકો લાઇનમાં ઉભા રહ્યા બાદ નંબર લાગશે કે પછી જોવી પડશે બીજા દિવસની રાહ. ગુજરાતનું એક પણ ગામડાનો ખેડૂત એવો નહીં હોય કે જે છેલ્લા 6-8 મહિનાથી શાંતિની નિંદર માણી શક્યો હોય. પહેલા ખેતરોમાં કર્યા પાક પકવવા ઉજાગરા અને હવે થઈ રહ્યા છે ટેકાના ભાવથી મગફળી વેચવાના ઉજાગરા. ખેડૂત બનીને ગુનો કર્યો હોય તેવા હાલ જગતના તાતના થઈ રહ્યા છે, કારણ કે રોજે રોજ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. મગફળી વેચીને જાણે સામે સોનું મળવાનું હોય તે રીતે સરકારી નીતિ નિયમોમાંથી ખરા ઉતરવું પડી રહ્યું છે. ખેડૂતની હાલત કેવી છે? જે ખેડૂત પોતાના ખેતરમાં પકવેલી મગફળીને વેચવા કેટલો આછોવાનો પડી રહ્યો છે. અમે પહોંચ્યા રાજકોટના લોધિકા અને છોટા પીપળિયા ગામમાં અને અમારા સંવાદદાતા હરીન માત્રા વાડિયાએ જાણ્યો 10 કલાક સુધી ખેડૂત સાથે રહીને તેનો ખરો ચિતાર. અને એટલે હવે પછીના સમયમાં આપને બતાવવા જઈ રહ્યા છીએ ખેડૂતના ખેતરથી માંડીને એપીએમ સુધીની સફર અને જાણીશું કે મગફળી વેચવા કેટલા વિશે 100 કરવા પડે છે. ખુદ્દારી, ખુમારી અને જગતનો ખમતીધર ખભો એટલે ખેડૂત. કુદરત રૂઠે તો પણ હઠ પકડીને હક જમાવે એ ખેડૂત. મહેનત એવી કે ભલભલાનો પસીનો છૂટી જાય, પણ જગતનો આ તાત નિરાશ છે, હતાશ છે, કદાચ કહીએ તો મુશ્કેલીના ભાર નીચે અવાક છે. પણ શું થાય, જીવવા માટે મહેનત તો કરવી પડે. આજે વાત કરવી છે એક એવા ખેડૂતની જેણે કમાણી કરવા માટે કરવા પડે છે દિવસ રાત એક. સરકાર મગફળીની ખરીદી ટેકાના ભાવેથી કરી રહી છે ત્યારે ખેડૂતો છે તેને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે, અને આ શું શું મુશ્કેલીઓ પડી રહી છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે એક ગ્રામ્ય વિસ્તારમાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી આપની સામે લાવવા જઈ રહ્યું છે ખેડૂતના ખેતરથી ખરીદ કેન્દ્ર સુધીની આખી પ્રક્રિયાનો ચિતાર. સમય રાતના 7:30 કલાકનો. અમારી ટીમ રાજકોટથી નીકળી. અને રાત્રે 8:30 કલાકે અમારી ટીમ પહોંચે છે સંદીભાઈના ખેતરે. અહીં ખેડૂતો એકઠા થયા હતા, તૈયારી કરતા હતા પોતાની મહેનતની કમાણીની. રાજકોટના જે કોઠા પીપળીએ ગામ છે ત્યાં આવ્યા છે, અને ખાસ કરીને સંદીપભાઈનું જે આ ખેતર છે ત્યાં આવ્યા છે. ખેડૂતો છે તે આ ખેતરમાં એકઠા થયા છે, કેમ કે અત્યારે તેમને મગફળી છે તે રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે લઈ જવાની પ્રક્રિયા છે તે કરી રહ્યા છે. પરંતુ જે સંદીપભાઈ છે આપણે તેમને પૂછીશું. સંદીપભાઈ, તમારું આ ખેતર છે, તમે અત્યારે બધા બેઠા છો, તમારું ખેતર કેવડું છે, શું વાવ્યું છે અને શું અત્યારે પ્રોસેસ ચાલી રહી છે? 12-13 વીઘાની મગફળી વાવી રહી. ઉત્પાદનમાં તો બસ 80 મણની આસપાસ છે, કાંઈ છે નહીં જાજુ ઉત્પાદનમાં. અને આજે મારો નાફેડમાં વારો છે એટલે આજ બસ મગફળી ભરીને તૈયારી કરી છે બધી.
હવે એ લોકો સંભારે કે શું કરે એ કાયલ જોઈ. સંદીપભાઈ, તમે કહો, તમે જે મગફળી વાવી છે, કેટલા વીઘામાં વાવી છે અને એનું ઉત્પાદન કરો છો, તો કઈ કઈ વસ્તુનો અંદાજિત કેટલો તમારે ખર્ચો કરવો પડે અને સામે વળતર એનું કઈ રીતે મળે છે? ખર્ચો તો વાવેતરમાં બસ જો એક થેલી વીઘે ડીએપી જોઈ 1100 રૂપિયા, પછી વીઘે દાણા 2.5 મણ જોઈ, બે મણ વીઘે દાણા, 2 મણ દાણાનો ખર્ચ 2000 રૂપિયા સામાન્ય મણ, એટલે 4000 રૂપિયા એ જોઈ. તી પછી ઉગે, તી પછી દવા, ખાતર, પાણી બધું જોઈ, મજૂરી, મજૂરી તો ચોથા ભાગે ત્રીજા ભાગે આપી, એ એક્સ્ટ્રા. આ એક એવા ખેડૂતની આપ વીતી હતી જે દર્શાવવી હતી કે કેવી રીતે ધરતીનો આ છોરો મહેનત કરે છે. દેવું હોય તો ભગવાન દે, પણ તે દેવું કરીને પણ પોતાના પરિવાર માટે મહેનત કરે છે. ચાર જણાનો પરિવાર છે, આજે તમે ખર્ચો કર્યો હશે, મગફળી વાવી છે, લોન લીધી હશે અથવા તો વ્યાજે રૂપિયા લીધા હશે, કઈ રીતે પૂરું કરો છો તમે? બસ આ ખેતી ઉપર જ હાલવાનું. લોન તો સહકારી મંડળીમાં છે જ અમારી, ઈ આ વર્ષે થાય જી થાવું, ઈ બાકી તો આ વરસાદ ઉપર આધાર છે બધું અમારો. ખેતર ભલે ગમે તેટલું વિશાળ હોય, પણ આ ખેડૂતની ખુદદારી તેના કરતા પણ વધારે ભવ્ય છે. કારણ કે તે હસતા મોઢે હજુ પણ એ જ કહે છે કે મળશે તો મહેનતની કમાણી કરી લઈશું. તમારી મગફળી દેવા જવાના છો યાર્ડમાં, તમને કેટલા રૂપિયા મળશે ને તેની સામે તમે વાયવું છે એનો ખર્ચો કેટલો થયો છે? આ વર્ષે સાહેબ ગણો તો બસ બિયારણ ના થાય તો ઈ નાફે દ્વારા કાલ 1000 રૂપિયામાં સંભાળી દીધો, નકે યાર્ડમાં તો 700 રૂપિયા જ આવે છે અમારી મગફળી. અહીંયા ઉતારા કાઢે, સેમ્પલ લે, વજન ગણે. વજનમાં અમે જો થ્રેસરમાં ગરકાવી એકવાર, પ્લસ દૈણું કર્યું, પ્લસ પાછી ધાર દીધી, હારા હારા પોપટા, મતલબ કે વજનવાળા પોપટા લઈ ગયા છે. હરવા તો એક બાજુ કાઢી નહીં ખાશે, હવે અહીંયા હકાલે તો ભલે, નકર પછી મૂકીને આવતી રહેવાની. અમે અન્ય ખેડૂતો સાથે વાત કરી, પણ સંવાદોમાં સૌથી રોચક વાત હતી એક વાહન ચાલક સાથેની, જે પણ ખેડૂતોના સહારે જ પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. વરસાદના અભાવે ઓછો ઉતારો છે અને ઉતારામાં વજન નથી થાય એમ, નાફે દ્વારા જો સંભારે તો ભલે, નકર પછી 600માં ને યાર્ડમાં દેવાની થાય. બાકી આ વર્ષે કાંઈ વળતર મળે એમ નથી, 10-20% જ ઉત્પાદન છે એવું માનો તો એ ગણાય. વાહનવાળો હોઉં, આ લોકોની મગફળી ભરવા વાહન લગાડ્યું હોય તો હવે આ લોકોની કાલ મગફળીમાં શું થાય પોઝિશન એ કાલ ખબર પડે. હવે એ લોકોને જો હાલે તો ઠીક છે, ને કે પાછું રિટર્ન ભાડું મને દઈને લઈ આવવી પડશે. પરિવારમાં પ્રાણ ફૂંકવા, સપનાઓને પૂરા કરવાની કસોટી અઘરી હોય છે અને આ તમામ કસોટીમાંથી એક ખેડૂતને પણ પસાર થવું પડતું હોય છે. કદાચ આ જ તેની કર્મ કહાણી છે. બરાબર છે, કેટલી મુશ્કેલી તમારે રસ્તામાં સહન કરવી પડશે, કેમ કે તમારી આવતીકાલે 9 કે 10 વાગે પ્રોસેસ ચાલુ થાય, ત્યાર પછી તમારો વારો આવશે, શું કહેશો? આ કઈ રીતની અહીંથી પ્રોસેસ હોય તમારી આખી? બસ અત્યારે ગાડી હમણાં મગફળી ભરીને ભાગવાનું, રાતે 12-1-2 વાગે ત્યાં પહોંચવાનું, પછી ત્યાં ખુલ્લામાં હોઈ જ જવાનું, પછી સવારે સાહેબ જ્યારે આવે ત્યારે તે પછી લાઇનમાં રહેવાનું, કેટલા વાગે વારો આવે એ કાંઈ નક્કી નથી. એટલે કાલ પાછા રિટર્ન આ ટાઈમે પહોંચશું 10 વાગે ઘરે, 2 વાગે 12 વાગે 2 વાગે જે પ્રમાણે તોલ કરે એ પ્રમાણે ભૂખાન તરસે અહીંયા અહીંયા. આ ગામનો જે ખેડૂત છે તે અત્યારે મગફળી છે પોતાની લઈને રાજકોટ યાર્ડમાં જશે ને ત્યારબાદ આવતીકાલે તેમનો વારો આવશે ને જ્યારે પણ વારો આવશે ત્યારે તેની પ્રોસેસ થશે ને પ્રોસેસ બાદ તેમની મગફળી છે તે ત્યાં લેવામાં આવશે ને ત્યારબાદ આ ખેડૂત છે ફરીથી એટલે કદાચ આવતીકાલે રાત્રિના આ જ સમયે ફરીથી તેમના ઘરે તે છે પહોંચી શકશે. અંધકારમાં સપના અનેક જોયા, હવે આશ ખુશીની તલાશની છે. પરસેવો પાડીને કરેલો પરિશ્રમ પરિણામ તરફ આગળ વધતો હતો. ટ્રકમાં ભરાતા મગફળીના કોથળાની સાથે ખુશીઓ અહીં ઉભરાતી હતી. ભાઈ પોતાના જે ખેતર છે ત્યાં આવી પહોંચ્યા છે ને તેમની જે મગફળી છે તે હવે ટ્રેક્ટરમાં ભરી છે ને ત્યારબાદ અહીં મોટો ટ્રક છે તે પહોંચી નથી શકતો, એટલે કદાચ તેઓ અહીંથી ટ્રેક્ટર અને ગામના પાદરે જે ટ્રક રાખવામાં આવ્યો છે આ તમામ જે મગફળીની ગુણ છે તે ત્યાંથી ટ્રકમાં ભરશે. પણ સંદીપભાઈ, તમે અત્યારે ઘરેથી તો અહીંયા આવી ગયા, આ રાત થઈ ગઈ છે, બરાબર છે? હવે આ ટ્રેક્ટરમાં મગફળી ભરી છે, શું આગળ કાર્યવાહી છે તમારી? ટ્રેક્ટરમાં ટ્રક અહીંયા વાળી આવી શકે એમ નથી, એટલે આ મજૂર દ્વારા ચડાવીને ગામમાં લઈ જવાની, ટ્રેક્ટરમાંથી ટ્રેક્ટર ગામમાં લઈ જવાનું, પછી અહીંયાથી ટ્રકમાં ચડાવવાની, ડબલ મજૂરી ટૂંકમાં. તમે પણ સાથે જવાના છો અત્યારે?
ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે, બરાબર છે, મજૂર પણ ચડાવવાના જોશે, શું કેટલી મજૂરી થાય છે, ત્યાં તમે ટ્રક સુધી પહોંચાડશો, અહીંથી ટ્રેક્ટરમાં લઈ જશો, કેટલા ફેરા થતા હોય છે, કેટલો સમય જાય બધું થઈ જાય? અહીંથી 2 રૂપિયા ટ્રેક્ટરમાં ચડાવવાની લઈએ, ત્યાંથી પાછી ટેમ્પામાં ચડાવવાની 2 રૂપિયા લઈએ, અને અમે હજી ભૂખ્યા છે, ઠંડી ખૂલ છે, તો અમારે શું કરવાનું? ત્યાં જાય તો એમ કે નાફેટવાળા એમ કે આ મગફળી નહીં આલે, કાકરા આવે, પોતે કાકરા ભેરવે, પછી ખેડૂતનો વાંક કાઢે કે કાકરા ફેરવે છે એમ. હવે તમારી મગફળી તમે લઈ જાઓ, મનમાં એક બીક તો હશે ને, કાલ શું થશે મારી મગફળીનો, કેટલું કઈ રીતની પાસ કરશે, કેટલું ભેજનું પ્રમાણ હશે, આમ બીક નથી લાગતી? બીક જ લાગે છે, આ મગફળી 15 દી તો આઈની સુકાવા દીધી, પ્લસ ચોખે ચોખ્ખું દહીણું કર્યું, ધાર દીધી, કાકરો તો એક છે જ નહીં, મતલબ અમારે મતલબ તો હોનું જ છે આ વર્ષે તો. હવે ન્યા જાય કાલ શું થાય તો કાલ ખબર પડે. કાગળિયા બધા કમ્પ્લીટ, કાગળિયા બધા કમ્પ્લીટ, અરજી કરવા ગયા તો એક દી આખો દિવસ ગયો, તમારો લાઈનમાં ઉભા રહ્યા, અરજી કરી, વારો આવ્યો, મેસેજ આવી ગયો, હવે કાલ જાય શું થાય એવી તો કાલ થાય જાય ખબર પડે. ભાઈને કાલની ખબર નથી કે તેમની જે મગફળી છે તેનું શું થશે, પરંતુ આજે તેમને એટલી ખુશી છે, કેમ કે જે રીતે પોતાની મગફળી છે તેનો કદાચ 1000 રૂપિયા ભાવ આવવાનો છે, કેમ કે અન્ય જગ્યા ઉપર જો કદાચ તે જાય તો 850 થી 900 રૂપિયા સુધી જે ભાવ ચાલતો હોય તે મળવાનો છે, પરંતુ નાફેડ દ્વારા જે આવતીકાલે તેમને આવવાનો મેસેજ આવ્યો છે ને, ભાઈ છે તે અહીંથી તેમના ખેતરેથી હવે રવાના થશે અને તેમની તમામ જે મગફળીઓ છે અહીંથી તે ટ્રકમાં ભરશે. પણ સવાલ હજુ એ અકબંધ હતો કે 1000 મળશે કે પછી નાફેડમાં મુશ્કેલી ભારો ભાર નડશે, કારણ કે કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી, અને આજ આશમાં આજ દિન સુધી ખેડૂત રડતો રહ્યો છે, તડપતો રહ્યો છે, મરતો રહ્યો છે. વિદ્યાર્થીઓ જેમ પોતાની ફાઇનલ પરીક્ષાની તૈયારી કરતા હોય તે જ રીતે ખેડૂતો છે તે આજે મગફળી વેચવા જઈ રહી છે અને તેને આગલી રાત છે આવતીકાલે તેઓ રાજકોટ યાર્ડમાં આ મગફળી પોતાની છે તે ટેકાના ભાવે જેની ખરીદીનો વારો છે તે દેવા જઈ રહ્યા છે, અને આ ટ્રેક્ટર દ્વારા તેમના ખેતરમાંથી મગફળી છે ગામના રોડ સુધી લેવામાં આવે છે, ગામના પાદર સુધી લેવામાં આવે છે, કેમ કે મોટો જે ટ્રક છે તે તેમના ખેતરમાં જઈ નથી શકતો, અને તેને જ કારણે આ ટ્રેક્ટર દ્વારા આ જે મગફળી છે તે અહીં ટ્રકમાં અત્યારે ઠેલવામાં આવી રહી છે, અને આ ટ્રક છે આવતીકાલે રાજકોટ યાર્ડમાં પોતાની મગફળી લઈને પહોંચશે. હવે સમય થાય છે 10:30 કલાકનો. મગફળી ભરવાની સાથે સમય આગળ વધતો હતો, એક તરફ ઠંડીનો મારો અને બીજી તરફ ખુશીઓનો બીજો દિવસ ઉગવાની આશ. મગફળીના માલિક સંદીપભાઈએ પોતાના ખેતરમાંથી મગફળી છે તે આ ગામની સીમમાં પહોંચાડી છે, અને હવે આ આઈસર ટ્રક છે તે થોડી વારમાં યાર્ડમાં જવા રવાના થશે, પરંતુ જે ખેડૂતો છે તેમના જ સંદીપભાઈના જ ખેતરની બાજુમાં તેમના ખેતરો આવેલા છે અને તેમની મગફળી છે, કદાચ ના પાક તેમનો નબળો ગયો છે. ભાઈ તમે શું કહેશો, સંદીપભાઈની બાજુમાં જ તમારું ખેતર આવેલું છે, બરાબર, તમારી યાર્ડમાં મગફળી શું કામ નથી જતી, તમારે કેમ બીજે વેચવી પડી? આ સંદીપભાઈની માંડવી છે, 5 જણાની માંડવી ક્યારે ભેગી જાય છે, અને એ ભાઈને માંડવી હારી નીકળી થોડીક એટલે એ નાફેટમાં નાખે છે, મારે એની બાજુમાં જ ખેતર આવે, પણ મારે વજન પૂરો નથી, ઉતારો કાઢ્યો તો 60 નો આવ્યો, તો મારે કેમ કરતાં લઈ જવી, એ ભાઈને હાલે એમ છે, મારે હાલે એમ નથી, તો મારે યાર્ડમાં વેચવી પડે એમ છે, અને 600 થી 700 રૂપિયાના ભાવમાં વેચવી પડે એમ છે, મારે નુકસાની જાજી છે, એટલે અમારે ભાઈ શું કરવું, આ સરકાર શું કરવા બેઠી છે એનું કંઈ નક્કી નથી થતું. તમે તો વડીલ છો, ઘણા વર્ષોથી ખેતી કામ કરતા હશો, આ વર્ષ કેવું છે, શું કહેશો વર્ષ વિશે? આ વર્ષ તો 75 નો કાર્ડ જોયો, મેં 87-88 નો કાર્ડ જોયો, રાહત ખોદીને પેટ ભરતા, પણ આ સાલ તો પેટ ભરાય એવું નથી, ઢોરનું નથી થાય, માણસ ન થાય, અને માલના પૂરતા ભાવ નથી મળતા, 20 વીઘાની માંડવી 45 કોથળા માંડવી થઈ, અને 30 કિલો હામતી નથી માંડવી પૂરી, તો હવે આમાં શું કરવું, હવે યાર્ડમાં લઈ જાઉં એટલે તો 500માં જ રાખવાના છે, જેમ કે એમ દઈને આવતા રહો, બીજું શું કરવાનું, હવે દવા નથી પીતા એટલો જ ફેર છે, આમાં રહી તો એ મૂવા વાકે જીવી એવું છે બધું, હવે શું આમાં સરકાર પાસે મારે લઈ લેવું, ડીઝલના ભાવ ક્યાં ગયા, આ મોંઘવારી દવા ખાતરની મોંઘવારી જોવો તમે, આમાં ખેડૂને પૂરું કેમ કરવું, અને બધા એમ કે ખેડૂને હારું હારું, તમે શું હારું, તમે ક્યાંક આવીને જોવો તો ખરા, ખેડૂની રાહી તો લ્યો, ગામડે તો ભોગો, એક વ્યક્તિને આખા ગામના જિલ્લાના 2 જણાને ભેરા કરીને તમે એની રાહી લ્યો તો એમ તમને ખબર પડે, એ 5 ખેડૂ હારા હોય, કોઈ નદીનો કાંઠો હોય, કોઈ ડેમ લાગુ પડતું હોય, કોઈ બોરમાં પાણી હોય, તો એને કદાચ 5 વીઘાની માંડવી પીધી તો 5-10 કોથળા ઉતરી હોય, પણ તમે ખેતરૂમાં તો જાઓ, ખબર પડે તમને કેવી રીતના પાક આવ્યા, એમ એમને સર્વે કાઢો ન હાલે, ગામડે ખેડૂમાં ખેડૂને મળવું જોઈએ, 1-2 જણાની રાહી લીધે હાલે નહીં, બધાને હરખું નથી હોતું. કેવી સ્થિતિ ખેડૂતની, કેવી સ્થિતિ, સ્થિતિ તો શું વાત કરવી, અમે આખે ને દેખાડવું, સાથે છીની તો દેખાડે એમ નથી કે અમારી પોઝિશન શું છે એ તો જોવો તમે,
એ તો કઈ જોતા નથી. બીજા બે જણા કીએ માની લે ના દુનિયામાં સારું છે, પણ એમ નથી સારું. તમે એક એક વ્યક્તિને જ મળો એટલે ખબર પડે, તમને ખ્યાલ આવે કે આ ખેડૂતની પોઝિશન શું છે. ખરેખર તો આમાં જીવાજુ કંઈ લાગતું નથી, કારણ કે આ ભારત દેશ એવો દેશ છે કે ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી પ્રધાન દેશ હોય તો ખેતીની આવક કંઈક વધારે હોવી જોઈએ. તો આજે 10-15 વર્ષથી આ ખેતીની આવક એટલી બધી નીચે હાલી જાય છે કે ખેડૂતને જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આની પહેલાં તો એવો અમારે ગીઠા કહેતા કે એક ખાંડી મગફળી અને એક તોલું સોનું. તો અત્યારે સોનાના ભાવ 33,000-34,000 પોગી ગયા છે, જ્યારે આ ખાંડીના ભાવ તો કે 20,000. તો આ 14,000 નો ફેર આ સરકારે આવી રીતનો અમારો તફાવત કેવી રીતે કરી નાખ્યો છે એ કાંઈ સમજાતું જ નથી. જો ખેતી પ્રધાન દેશ હોય અને ખેડૂત ઉપર સરકાર એટલો બધો ધ્યાન દેતી હોય તો એનું રેવલ બરાબર જ હોવું જોઈએ. ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને જ સૌથી મુશ્કેલી છે ભારત દેશમાં પડી રહી છે. પણ આ તમામ મુશ્કેલીઓ વચ્ચે આ મગફળી છે અત્યારે રાજકોટના યાર્ડમાં જઈ રહી છે, અને આવતીકાલે આ જે મગફળી છે રાજકોટના યાર્ડમાં નાફેડ છે તેને ખરીદી કરશે. અત્યારે આ ગાડી છે આ ગામમાંથી રવાના થશે અને રાજકોટ યાર્ડમાં પહોંચશે. અમે રાજકોટના જૂના યાર્ડ પહોંચ્યા કે જ્યાં મગફળીની ખરીદી શરૂ થવાની હતી. અમારી સાથે અન્ય ખેડૂતો પણ અહીં પોતાના સપનાને સાકાર કરવા કમાણી કરવા પહોંચ્યા હતા. રાત્રે લગભગ 1 વાગી ગયા હતા. સુવાની જગ્યા પણ શોધવાની હતી, કારણ કે જો સવારે ઉઠવાનું મોડું થાય તો ધર્મનો ધક્કો પડે અને ખિસ્સામાં ધાડ પડે એ અલગ. ગમે તેટલી તકલીફો કરે તો પણ ખેડૂત હસતો રહે છે, અને કદાચ એટલે જ તો તેને જગતનો તાત કહે છે, અન્નદાતા કહે છે. વેલકમ બેક. તો ખેડૂતો સાથે ન્યૂઝ 18 ની ટીમ આખી રાત રહી, અને હવે રાહ હતી એ દિવસની કે જ્યારે તેમને મળવાની હતી મહેનતનું ખરું સુખ. અમારી ટીમ પણ આખી રાત ખેડૂતો સાથે રહી અને વહેલી સવારે તેમની સાથે માર્કેટ યાર્ડમાં પહોંચી અને આખો ચિતાર જોયો. ઉગતા સૂરજની સાથે ખુશીઓ સંદીપભાઈ જેવા અનેક ખેડૂતોનું સ્વાગત કરવા તૈયાર હતી. આખી રાત અરમાનોમાં વીતી અને હવે એ સવાર પડી હતી સપનાઓને સાકાર થવાની. સૂરજના તેજ કિરણો તાતના લલાટ પર હતા, ચહેરો ચમકે એમાં કંઈ નવાઈ પણ ન હતી. સવારે 9 કલાક માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને સંદીપભાઈનો નંબર હતો 10મો, અને તે પણ રાહ જોતા હતા કે તેમનો નંબર ક્યારે આવશે. કોઠા પીપળિયા ગામના ખેડૂતો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. ગઈકાલ રાતથી જ ન્યૂઝ 18 ગુજરાતીની આપણી ટીમ છે તેમની સાથે હતી, તેમના ગામથી તેમને યાર્ડ સુધી જે આવ્યા હતા, તમામ જે કાર્યવાહી છે તમામ પ્રક્રિયા છે તેમની સાથે રહ્યા હતા, અને આજે હવે તેમનો વારો છે. નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં આ ગામના ખેડૂતો છે, ખાસ કરીને સંદીપભાઈ છે અને અન્ય ખેડૂતો છે, તેમનો આજે વારો છે. સંદીપભાઈ હવે રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમનો વારો આવે અને ક્યારે તેમની જે આ ગાડી છે તેમાંથી મગફળી ઉતારે અને તેમની મગફળીનું જે તોલમાં પણ અન્ય પ્રક્રિયાઓ છે તે કરવામાં આવે. સમય પસાર થતો હતો અને અંતે 11:15 વાગે સંદીપભાઈની મગફળીનું સેમ્પલિંગ કરાયું. મગફળીમાં ભેજનું પ્રમાણ, મગફળીની ગુણવત્તા સહિત નિયમો મુજબ તેની પ્રક્રિયા કરવામાં આવી. તમામ પ્રક્રિયામાં સંદીપભાઈની મગફળી પાસ થઈ ગઈ અને તેમણે ટ્રકમાંથી મગફળી ઉતારી તેને અન્ય બારદાનમાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી. આપ જોઈ શકો છો તમામ ખેડૂતો છે તે મગફળી દેવા આવતા હોય છે, તેની આ જ પ્રોસેસ હોય છે. સંદીપભાઈને પૂછું, સંદીપભાઈ આ તમે શું કરો છો અત્યારે? આ ઓનલાઈન માટેનું ફોર્મ, ટૂંકમાં મગફળી ઓનલાઈન નહીં, જોખાઈ જોખાઈ ગયા પછીનું ફોર્મ ભરવાનું, મોબાઈલ નંબરની વિગત, આધાર કાર્ડ નંબર, કેટલો જથ્થો છે એ બધું વિગત ભરવાની. એમાં કેટલો જથ્થો લાવ્યા અમે, તમે આપણે કાલ રાતના અહીંયા આવી ગયા હતા, શું કર્યું સવારે, કઈ કઈ પ્રક્રિયાઓ અત્યાર સુધીમાં કરવામાં આવી? સવારે 9 વાગે સાહેબ આવ્યા એટલે પહેલા તો સેમ્પલ લઈ ગયા, પછી સેમ્પલ ચેક કરીને ઉતારો કાઢ્યો, ભેજ ચેક કર્યો, ઓકે થઈ ગયું, પછી બારદાનમાં ટૂંકમાં મગફળી ભરી, 30 કિલોની ભરતી કરી અને ઓકે થઈ ગઈ મગફળી. તમારી તમામ પ્રક્રિયાઓ અત્યારે ઓકે થઈ? હા, પૂરી બધી પ્રક્રિયા પૂરી. હવે અત્યારે તોલ બસ આ છેલ્લા તોલ ચાલુ છે 2 કોથરાના, પછી પૂરું. તમારી મગફળી હતી તે પાસ થઈ ગઈ? હા પાસ, ઓકે કમ્પ્લીટ. તમને ભાવ મળી જશે? હા ભાવ પૂરા મળી જશે, 1000 પૂરા.
સંદીપભાઈની મહેનત રંગ લાવી અને તેમની કમાણી ઘરે આવી, પણ અન્ય ખેડૂતોના શું થશે હાલ તે પણ જાણવું જરૂરી હતું. હજી બાકી આ સંદીપભાઈની માંડવી જોખાઈ ગઈ. અમારે હજી વાર લગાવ્યું છે, એનો વારો આવી ગયો છે. અમારે હજી સેમ્પલ આવી ગયું છે, પાંચ થઈ ગયું છે. હવે જોખવામાં થોડીક વાર લાગશે. અમારો પ્રયાસ એ હતો કે આખરે આખી પ્રક્રિયા શું હોય છે, કેવી રીતે થાય છે આખી પ્રોસેસ, અને લોધિકા તાલુકાના અધિકારી સાથે પણ વાત કરવાનો અને પ્રક્રિયા સમજવાનો અમે પ્રયાસ કર્યો. સોલંકી સાહેબ, લોધિકા વિસ્તારની જવાબદારી તમારી ઉપર છે, આખી પ્રક્રિયાઓ છે અહીંયા યાર્ડમાં ખેડૂતોની કઈ રીતની થતી હોય છે? અમારે સાહેબ લોધિકા તાલુકાના બધા ખેડૂતોનો માલ અહીંયા મગફળી વેચવા માટે આવે છે. એના માટે આગોતરા આયોજન પ્રમાણે અમે એમને ટોકન આપીએ છીએ. રાત્રે ગેટ પર ટોકન આપીએ છીએ. એ ટોકન મુજબ ખેડૂતોના વાહન અહીંયા અમારી પાસે હાજર થાય છે. એ વાહન અંદર આવ્યા પછી જેમ જે જે પ્રમાણમાં ક્રમ આવી જાય, માનો કે એક બે કે ત્રણ, તો પહેલાં પહેલો ક્રમનો લઈ લીજીએ. પહેલા ક્રમની મગફળી એની ગાડીમાંથી ઉતરાવી એનું વ્યવસ્થિત અમારા અધિકારીઓ જે છે સેમ્પલિંગવાળા, લેબોરેટરીવાળા, એના મારફત સેમ્પલિંગ લેવડાવીએ છીએ. સેમ્પલિંગ લઈને ત્યાં 200 ગ્રામના 3 સેમ્પલ લઈએ છીએ. સેમ્પલ લીધા પછી ત્યાંનું ટેસ્ટિંગ થાય છે. ટેસ્ટિંગ કર્યા પછી રિપોર્ટ આવે કે આ મગફળી ઓકે છે, એટલે અમે એને મજૂરો મારફત કાંટાથી અમારો ઓફિસર સાથે રાખી અને જોખાવીને પ્રક્રિયાને પૂર્ણ કરીએ છીએ. એટલે કે 10 કલાક સુધી અમે સંદીપભાઈ સાથે રહ્યા. એ જાણવાનો પ્રયાસ કર્યો કે ખેતરો ખૂંદનારો ખેડૂત કેવી રીતે લણે છે મહેનતના રૂપિયા. આમ તો આ ખેડૂત મહેનતના ભાવ ન મળતા રોષે નથી ભરાતો. તેની પાછળ હોય છે તેની મહેનત. કારણ કે પરસેવો પાડીને મગફળી પકવતો ખેડૂત મગફળી વેચવામાં પોતાનું લોહી રેડી દે છે. પોતાની મગફળી વેચવા માટે તે હાડ થીજાવતી ઠંડીમાં પણ અડીખમ રહે છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે હરિન માત્રાવડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, કોઠા પીપળિયા ગામ અને રાજકોટ.